તો પહેલા તો બધાનો અક્ષર કેપિટલ રાખવું જોઈએ ટી એફ એસ અને તમારે જેને ઇમેલ લખવાનો છે એ વ્યક્તિ ફ્રોમ એટલે આપણું નામ આપણું નામ અંદર જે પણ પ્રશ્નની અંદર આપણું નામ આપેલું હોય એ નામ લખવાનું અને એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટ કયા ટોપિક ઉપર તમે લખવા માંગો છો એ પણ ક્વેશ્ચન અંદર આપેલું જ હોય છે ડિયર પછી અહીંયા સામેવાળાનું નામ એવી પ્રશ્નની અંદર આપેલું હોય છે પછી ઈમેલની અંદર તમારે પહેલો પેરેગ્રાફ લખવાનો છે હાય હાઉ આર યુ આઈ એમ ફાઇન આઈ હોપ યુ આર ઓલસો ફાઇન ધેર આઈ એમ રાઇટિંગ ટુ યુ આફ્ટર અ લોંગ ટાઈમ બરાબર એકદમ સામાન્ય વાક્ય સહેલા વાક્ય ગુજરાતી સાથે તૈયાર જ છે એના પછી સેકન્ડ પેરેગ્રાફ જે છે એ ટોપિક રિલેટેડ છે જેના પર પૂછ્યો જેના પર વાક્ય બનાવીને લખવાના ત્રણ કે ચાર વાક્યો લખો તમે એટલે એ સેકન્ડ પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ જાય અને થર્ડ પેરેગ્રાફ છે સેન્ડ માય રીગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ બરાબર પ્લીઝ રિપ્લાય મી એઝ એઝ પોસિબલ ટેક કેર ઓફ યોર સેલ્ફ આ છેલ્લો પેરેગ્રાફ જેના મેઇન વાક્ય આપણી સામે તૈયાર જ છે કે ભાઈ ગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ માતા પિતાને મારા આદર પ્રણામ કહેજો મને જલ્દી જલ્દી જવાબ મોકલજો અને તમારું પોતાનું ધ્યાન રાખજો અહીંયા વાય કેપિટલ રાખવાનો યોર્સ ફેથ માં છેલ્લે કોમા કરી દેવાનો અને અહીંયા આગળ જો આપણું નામ ના આપેલું હોય તો એક્સ વાય ઝેડ બરાબર અહીંયા કારણ કે આપણે અહીંયા લખેલું હશે તો આપણે અહીંયા યોર્સ નીચે પણ લખીશું હવે આપણે મોસ્ટ ઇમેલ ની વાત કરી દઈએ બરાબર ઇમેલ ની અંદર પહેલો ઇમેલ છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ બરાબર આની ઉપર એક ઈમેલ લખવાનો છે આપણું નામ છે રોનક પટેલ ઓન બિહાફ ઓફ રોનક પટેલ એનો મતલબ થાય કે આપણું નામ રોનક પટેલ છે ઓન બિહાફ ઓફ રોનક પટેલ બરાબર એટલે કે રોનક પટેલની જગ્યા એ આપણે એમના વતી લખવાનું છે એટલે વિચારવાનું માં કોણ આવશે રોનક પટેલ અને ટુ ની અંદર આ ગૌરવ વાળું આવી રહ્યું છે ટુ ની અંદર આ લખવાનું બરાબર બરાબર સબ્જેક્ટની અંદર આ છે ઓકે પછી બીજો જે છે ઇમેલ એની અંદર આપણું છે ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશન નું કોઈને આપણે ઇન્ફોર્મ કરવાનું છે બરાબર આપણું નામ શું છે તો કે ઓન બિહાફ ઓફ મૈત્રી વ્યાસ બરાબર એટલે લખનાર કોણ છે મૈત્રી વ્યાસ જે છે એ લખનાર છે એટલે કે આપણે જ લખવાનું પણ એના માટે લખવાનું એમ એટલે કે ફ્રોમ ની અંદર મૈત્રી વ્યાસ થી જાતે બનાવી દેવાનું બરાબર મૈત્રી વ્યાસ વન ટુ થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કરીને પછી સામેવાળું કોણ છે કૃષિ પંડ્યા આઈ ડો કે પંડ્યા જે સામેવાળો ટુ ટુ ની અંદર આ સામેનું બરાબર ને અને આ જે રેડમાં જે છે સબ્જેક્ટ ની અંદર મૂકી દેવાનું ત્રીજું જે છે એ હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ બરાબર એની ઉપર એ ટાઇટલ ઉપર છે એમાં આપણું નામ છે ચાર પટેલ બરાબર એટલે ફ્રોમ ની અંદર ચારમી પટેલ લખવું પડશે અને સામેવાળા જે છે હીરવા એનું એચઆરપી ટુ ફાઈવ નાઇન એ આપેલું છે ટુ ની અંદર આ આપેલું છે અને સબ્જેક્ટની અંદર તો રેડ લાઈનમાં છે એટલે ખબર પડી જાય રેડ એક્સરમાં ચોથો આપડો મોસ્ટી ઈ મેલ જે છે ટુ ઇન્ફોર્મ હર અબાઉટ ધ હર પ્રિપેરેશન ફોર બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી ચાલે એના માટે છે આપણું નામ વેદાંશી છે અહીંયા આગળ બરાબર આપણું નામ વેદાંશી છે અને એટલે ની અંદર વેદાંશી લખવાનું અને ટુ સામે વડામાં હિતવી લખવાનું બરાબર આ બધા મોસ્ટ બી ઈમેલ ગણાશે અને ઈમેલ કેવી રીતે લખવાનો એની બી આપણે વાત થઈ ગઈ આની સંપૂર્ણ તમને પીડીએફ મળી જશે બરાબર જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ચારે ચાર મોસ્ટ ટાઈમ બી ઈમેલ વ્યવસ્થિત જવાબ સાથે લખેલા તમને મળી રહેશે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો